ડેપ્યુટી સીએમ નીતિન પટેલે ચાબુક વીંજી. કોરોનાની સારવાર માટે બેફામ ચાર્જ લેતી ખાનગી હોસ્પિટલો સામે પગલાં લેવાશે. ખાનગી લેબમાં ટેસ્ટ માટે 1400 એમડી ડોક્ટરોના પ્રિસ્ક્રિપ્શન ચાલશે. ગુજરાત યુનિવર્સિટીએ દેશની ટોચની 100 શૈક્ષણિક સંસ્થાઓના એનઆઈઆરએફ રેન્કિંગમાં 60મા ક્રમે સ્થાન મેળવ્યું છે. ગુજરાતમાંથી પહેલી વખત કોઈ યુનિવર્સિટીને આ સિદ્ધિ મળી છે. માર્ચ મહિના બાદ પૂરા થઈ રહેલા લર્નિંગ લાયસન્સ હવે આગામી 30મી સપ્ટેમ્બર સુધી માન્ય ગણવા આરટીઓનો નિર્ણય. નર્મદા બંધની જલસપાટી 126.83 મીટર થઈ. પાણીની આવક આવી રહેશે તો 2-3 દિવસમાં જળ વિદ્યુત મથકો શરૂ થઈ જશે. શક્તિપીઠ અંબાજી મંદિરના દ્વાર કાલે એટલે કે શુક્રવારથી ખુલશે. દરેક દર્શનાર્થીનું આધુનિક ઉપકરણોથી ચેકિંગ થશે. ટોકન પ્રથા સાથે એક જ દ્વારથી પ્રવેશ અપાશે. અમદાવાદ જિલ્લામાં કોરોનાનો સપાટો. સાણંદમાં 9, દસક્રોઈમાં 7, બાવળામાં 5 અને વિરમગામમાં 3 સહિત 28 નવા કેસ. ધોળકા, વિરમગામ અને જેતલપુરમાં 1-1 મોત નોંધાયું. નવ ગુજરાત સમય સાથે જોડાવા બદલ આપનો આભાર.